નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ગણિત પ્રકરણ છ સુરેખ અસમતાઓ ભાગ નંબર બે આગળના વિડીયોમાં સુરેખ અસમતા શું છે અને એને આધારે આપણે ચાર ઉદાહરણોનો અભ્યાસ કરેલો છે આ વિડિયોમાં ઉદાહરણ નંબર પાંચથી આપણે અભ્યાસ કરીએ અસમતા આપેલી છે એનો ઉકેલ શોધી તેનો આલેખ સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો છે મિત્રો પહેલાં તો ઉકેલ તો ઉકેલ કેવી રીતે શોધાય એને આપણે આગળ સમજી ગયા છીએ ફાઇવ એક્સને આપણે આ બાજુ લઈ દઈએ તો સેવન એક્સ માઇનસ ફાઇવ એક્સ નાઇન માઇનસ થ્રી ચાલો ફોર એક્સ લેસ સિક્સ તો એક્સ લેસ દેન સિક્સ ફોર એનો મતલબ કે એક્સ લેસ દેન સોરી અહીંયા ટુ છે તો સિક્સ અપોન ટુ એટલે થઈ જશે થ્રી તો એક્સ લેસ દેન થ્રી થયા હવે એક્સ લેસ દેન થ્રી થયા છે આપણે ઉકેલ એક્સ બિલોંગ્સ ટુ આર માટે વિચારવાનું છે તો ઉકેલ ગણ વિચારીએ ત્રણ કરતા નાની સંખ્યાઓ અનંત સુધીની તો કે માઇનસ ઇન્ફિનેટીવ ટુ થ્રી થ્રીની જોડે કેવો અંતર આવશે વિવૃત આવશે તો આ રીતે એનો ઉકેલ મળશે હવે આજ ઉકેલને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે તો કે ઉકેલ સંખ્યા રેખા પર ચલો આપણે સંખ્યા રેખા ઉપર વિચારીએ તો સંખ્યા રેખા કેવી હોય આપણને ખબર છે ચલો અહીંયા જીરો વન ટુ થ્રી ફોર ફાઈવ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી અપ ટુ હવે થ્રી લેવાના નથી કારણ કે ત્રણ કરતાં નાની સંખ્યાઓ છે તો આપણે થ્રીને લેતા નથી મતલબ ત્યાં ખાલી રાઉન્ડ કર્યું છે અને ત્રણ કરતાં નાની સંખ્યાઓ એનો મતલબ કે આ જે આખી લાઈન છે એ લાઈનને આપણે કેવી કરી દઈશું તીર સુધી આખી આખી લાઈનને આપણે ઘાટી કરી દઈશું બરાબર તો આ જે થઈ ગયું સંખ્યા રેખા ઉપર જે ઘાટી લાઈન દેખાય છે તે જ આપેલ અસમતાનો ઉકેલ કહી શકાય અને જેનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું છે ઓકે ચલો એના પછી ઉદાહરણ નંબર છ છ ની રકમ આપણે જોઈએ તો અસમતા આપેલી છે થ્રી એક્સ માઇનસ ફોર અપોન ટુ ગ્રેટર ઓર ઇક્વલ એક્સ પ્લસ વન અપોન ફોર માઇનસ વનનો ઉકેલ શોધો અને તેને સંખ્યા રેખા ઉપર દર્શાવો ચલો શું કરીએ આખા સમીકરણને ફોર વડે આપણે ગુણી દઈએ તો થ્રી એક્સ માઇનસ ફોર ચલો આખાને ફોર વડે ગુણીએ છીએ તો અહીંયા ટુ ગુણાશે ચલો અહીંયા ફોર વડે ગુણીશું તો ફોર ઉડી જવાના એક્સ પ્લસ વન અહીંયા ફોર વડે ગુણીશું તો ફોર થશે સાદરૂપ આપી દઈએ સિક્સ એક્સ માઇનસ એટ ગ્રેટર ઓર ઇક્વલ એક્સ માઇનસ થ્રી ચલો એક્સ આ બાજુ આવશે એટ પેલી બાજુ જશે તો સિક્સ એક્સ અને માઇનસ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ કેટલા મળશે આપણને એટ માઇનસ થ્રી તો હવે અહીંયા પદ આપણે જોઈએ તો ફાઇવ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ફાઇવ બંનેને પાંચ વડે ભાગી દઈએ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ વન હવે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ વન લખ્યું છે તો એનો મતલબ આપણે શું કરી શકીએ છીએ કે એક્સની કિંમતો જે છે એ એક કે એક કરતાં મોટી મળવાની છે તો માટે એમનો ઉકેલ ગણ વન ટુ વિવૃત ઇન્ફિનેટિવ થશે ક્લિયર તો આ પ્રમાણે આપણને એનો ઉકેલ ગણ મળશે ઇન્ફિનેટિવ આ ઉકેલ ગણ થયું ચાલો હવે આપણે એમને સંખ્યા રેખા ઉપર નિરૂપણ બતાવીએ સંખ્યા રેખા પર નિરૂપણ તો સૌથી પહેલા આ રીતે સંખ્યા રેખા આપણે જરૂર છે વન અને વન થી આ બાજુનો તો ઝીરો માઇનસ વન માઇનસ ટુ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ચલો આપણે વન વિચારીએ બરાબર તો વન ને આપણે લેવાના છે કારણ કે ગ્રેટરોર ઇક્વલ છે એટલે વન આવશે મતલબ ત્યાં ઘાટું ટપકું અને વનથી ઇન્ફિનિટિવ ધન ઇન્ફિનિટિવ એટલે કે વનથી આ બાજુનો આખે આખો ભાગ આપણને મળવાનું છે તો એ આખી લાઈનને આપણે આવી રીતે ઘાટી બતાવી દઈશું તો આ થઈ ગયું એનું સંખ્યા રેખા પર નિરૂપણ મિત્રો તીર બતાવેલું છે તીરનો મતલબ જ છે કે અહીંથી આ બાજુની પણ બધી સંખ્યાઓ આવશે તો આ થયું ઉદાહરણ નંબર છ હવે ઉદાહરણને સાત અને આઠ બંને ઉદાહરણો છે પણ એને આપણે અત્યારે બાકી રાખીએ છીએ આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક ઉપર જઈશું બરાબર અને પછી જરૂર લાગશે તો એ ઉદાહરણ સાત અને આઠ પછીથી આપણે હોમવર્ક આપીશું ચલો સ્વાધ્યાય છ પોઈન્ટ એક ચલો છ પોઈન્ટ એક માં આપણે પ્રશ્ન નંબર એક હોમવર્ક આપીએ છીએ એનો પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે ની રકમ આપી છે માઇનસ ટ્વેલ્વ એક્સ ગ્રેટર દેન થર્ટી બરાબર અને પ્રાકૃતિક સંખ્યા એક્સ અને પૂર્ણાંક સંખ્યા એક્સ માટે આપણે એમનો ઉકેલ મેળવવાનો છે હવે અહીંયા જે પણ અસમતા છે તો એ અસમતાને આધારે આપણે વિચારીએ તો ખરેખર શું થઈ શકશે તો કેટલા વડે અહીંયા ભાગવા પડે આપણે એક્સને કરતા બનાવો છે તો સ્વાભાવિક છે કે માઇનસ બાર વડે આપણે ભાગવા પડે અને માઇનસ બાર વડે આપણે ભાગીએ છીએ તો એ રીતે માઇનસ સંખ્યા વડે ભાગતા હોય તો અસમતા શું થશે ઉલટાઈ જવાની છે તો એક્સ લેસ દેન માઇનસ બાર લખી દઈએ માઇનસ બાર વડે ભાગતા તો માટે એક્સ લેસ ચાલો અહીંયા બંનેમાંથી માંથી નો છેદ ઉડશે તો માઇનસ ફાઈવ અપોન ટુ હવે માઇનસ ફાઈવ ટુ એટલે ખરેખર આપણને શું મળે છે માઇનસ ફાઈવ અપોન ટુ એટલે ખરેખર એટલે આપણે જોઈએ તો સ્વાભાવિક છે કે એ પદ આપણને માઇનસ ફાઈવ અપોન ટુને કારણે માઇનસ બે પોઈન્ટ પાંચ મળશે ઓકે હવે માઇનસ બે પોઈન્ટ પાંચ છે તો એનાથી પ્રાકૃતિક સંખ્યાઓ આપણે વિચારવી છે અને પૂર્ણાંક સંખ્યાઓનો આપણે વિચાર કરવો છે તો પ્રાકૃતિક અને પૂર્ણાંક વિચારીએ તો સ્વાભાવિક છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ મળે માઇનસ બે પોઈન્ટ પાંચ થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ તો સ્વાભાવિક છે કે માઇનસ થી નાની કોઈ જ પ્રાકૃતિક સંખ્યાઓ આપણને મળતી નથી તો એ વખતે એનો જવાબ આપણને કેટલો મળી શકે છે ફાય મળે છે તો આપણે એનો ઉલ્લેખ કરીએ તો એની અંદર પહેલો એક્સ બિલોંગ્સ ટુ એન માટે મિત્રો હવે આપણે ઉદાહરણમાં જે પ્રમાણે વાક્યરચના લખી છે એ વાક્યરચના અહીંયા લખીશું નહીં પણ અહીંયા એટલો ઉલ્લેખ કરું છું એક્સ બિલોંગ્સ ટુ એન માટે અસમતા સત્ય રહેતી નથી અને માટે ઉકેલ ગણ ભાય થાય હવે એવું પણ કહી શકાય કે એક્સ બિલોંગ્સ ટુ એન માટે એવો કોઈ એક્સ મળતો નથી કે જેથી અસમતા સત્ય રહે માટે થાય તો આ થયું ટુ માટેની વાત હવે આપણે અંદર પૂર્ણાંક સંખ્યા માટેની પણ વાત કરેલી છે તો આપણે પૂર્ણાંક સંખ્યા માટે વિચારીએ એનો મતલબ કે એની જ અંદર બીજો એક્સ બિલોંગ્સ ટુ z માટે તો હવે સ્વાભાવિક છે કે આપણને આ ટાઈપનું પદ મળ્યું છે એક્સની કિંમત લેસ દેન માઇનસ બે પોઈન્ટ પાંચ છે માઇનસ બે પોઈન્ટ પાંચ કરતા નાની સંખ્યાઓ કઈ માઈનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ આ બધી તો ખાલી અહીંયા ઉલ્લેખ કરી દઉં છું કે માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ આ બાજુ અપ ટુ સંખ્યાઓ માટે અસમતા સત્ય રહે છે હવે અસમતા સત્ય રહેતી હોય તો માટે ઉકેલ કયો થવાનો અપ ટુ માઇનસ ફાઈવ માઇનસ ફોર થ્રી માટે ઉકેલ ગણ કયો થશે તો કે છગડ્યા કાઉસમાં અપ ટુ માઇનસ ફાઈવ માઇનસ ફોર માઇનસ થ્રી બરાબર કારણ કે જે તે ઋણ સંખ્યાઓ આપણે ડાબી બાજુની જ આવવાની છે માટે આપણે ડાબી બાજુએ જ આપણે અપ ટુ દર્શાવીશું ઓકે તો આ રીતે આપણે એનો ઉકેલ ગણ વિચારી શકીએ છીએ તો આ છે એનો બીજો પ્રશ્ન ચાલો હવે ત્રીજો અને ચોથો પણ બંને એક જેવા છે તો આપણે ત્રીજાનો અભ્યાસ કરીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ ચલો ત્રણની રકમમાં આવું આપ્યું છે ફાઇવ એક્સ માઈનસ થ્રી લેસ દેન સેવન તો ફાઇવ એક્સ લેસ દેન ચલો સેવન પ્લસ થ્રી તો ફાઇવ એક્સ લેસ ટેન અને માટે એક્સ લેસ ટુ આપણે પાંચ વડે બંનેને ભાગાકાર કરીએ છીએ તો અસમતામાં કોઈ ફરક પડતો નથી હવે એક્સની કિંમત બે કરતાં નાની છે હવે એમાં પહેલું એક્સ બિલોંગ્સ ટુ જેડ માટે હવે એક્સ બિલોંગ્સ ટુ જેડ માટે હોય તો એટલું તો ખબર પડે કે બે કરતાં નાની જેડથી કઈ સંખ્યાઓ આવે તો કે એક્સ બરાબર અપ ટુ માઇનસ ટુ માઇનસ એક ઝીરો અને એક બે કરતાં નાની પૂર્ણાંક સંખ્યાઓ તો આ બધી આવવાની છે આ બાજુ અપ ટુ રહેશે માટે અસમતા સત્ય રહે છે હવે આના માટે અસમતા સત્ય રહે છે તો એનો મતલબ એનો ઉકેલ કયો થાય તો ઉકેલ અપ ટુ માઇનસ ટુ માઇનસ વન જીરો અને વન તો માટે એનો ઉકેલ ગણ કયો થશે છગડે કાઉસમાં અપ ટુ માઇનસ ટુ માઇનસ વન જીરો અને વન આ થયો એનો ઉકેલ ગણ હવે એની જ અંદર આપણે વાસ્તવિક સંખ્યા માટે પણ કીધું છે એટલે કે એક્સ બિલોંગ્સ ટુ આર માટે હવે એક્સ લેસ દેન ટુ છે અને એક્સ બિલોંગ્સ ટુ આર માટે કીધું હોય તો બે થી નાની તમામે તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે આવશે તો માટે ઉકેલ ગણ આપણે ડાયરેક્ટ લખીએ કારણ કે ઉકેલ ગણ આવી રીતે સોરી એકલો ઉકેલ આવી રીતે જુદી જુદી સંખ્યાઓ સ્વરૂપે તમે લખી શકતા નથી કારણ કે આર છે એટલે બરાબર એન અને જેડમાં તમે છૂટી સંખ્યાઓ સ્વરૂપે લખી શકશો કે બાકી તમે જેડ સોરી ક્યુ કે આરની અંદર એવી રીતે લખી શકવાના નથી તો ચલો ઉકેલ ગણ આપણે અહીંયા વિચારીએ તો આને આધારે આપણને શું મળશે તો આર છે અને એક્સની કિંમત બે કરતા નાની છે મતલબ ડાબી બાજુએ અનંત સુધીની સંખ્યા આવશે અને જમણી બાજુએ ફક્ત ને ફક્ત ટુ સુધીની સંખ્યાઓ આવશે તો ઉકેલ ગણ માઈનસ ઇન્ફિનેટીવ ટુ ટુ કારણ કે એમાં ટુ આવતા નથી પણ ટુ કરતા નાની સંખ્યાઓ આવે છે બરાબર એટલે માઈનસ ઇન્ફિનેટીવ ટુ ટુ આ થયો એનો ઉકેલ ગણ હવે પાંચથી સોળ પ્રશ્નો જે પણ આપેલા છે એમનો ઉકેલ વાસ્તવિક સંખ્યા એક્સ માટે આપણે વિચારવાનો છે તો વાસ્તવિક સંખ્યા એક્સ માટે આપણે એનો ઉકેલ નક્કી કરીએ તો દાખલા નંબર પાંચનો આપણે રીતે અભ્યાસ કરીએ દાખલા નંબર પાંચ પ્રશ્ન નંબર ચાર તમારો હોમવર્ક છે ફોર એક્સ પ્લસ થ્રી લેસ દેન ફાઇવ એક્સ પ્લસ સેવન ચાલો ફોર એક્સ પેલી બાજુ લઈ જઈએ સેવનને આ બાજુ લઈ દઈએ થ્રી માઇનસ સેવન લેસ દેન ફાઇવ એક્સ ફોર એક્સ તો માઇનસ ફોર લેસ દેન એક્સ ચાલો એક્સની કિંમત માઇનસ ફોર કરતાં કેવી છે મોટી છે હવે માઇનસ ફોર કરતાં મોટી હોય તો માટે એમનો ઉકેલ ગણ શું થઈ શકશે તો જુઓ માઇનસ ફોર કરતાં મોટી કીધું છે એનો મતલબ એનો મતલબ એવો થયો કે માઇનસ ફોર થી પ્લસ ઇન્ફિનેટીવ સુધીની સંખ્યાઓ આવી શકશે તો આ બાજુ માઇનસ ફોર અને આ બાજુ પ્લસ ઇન્ફિનેટીવ તો આ થયો એનો ઉકેલ ક્લિયર ચાલો પ્રશ્ન નંબર પાંચ પછી છ હોમવર્ક છે પ્રશ્ન નંબર સાત નો અભ્યાસ કરીએ સાત રકમ જુઓ થ્રી કાઉન્ટમાં

હવે એક્સની કિંમત લેસ ઓર ઇક્વલ માઇનસ થ્રી છે એનો મતલબ કે માઇનસ થ્રી અને એનાથી નાની અનંત સુધીની સંખ્યાઓ આવશે એનો મતલબ કે ઉકેલ ગણ માઇનસ ઇન્ફિનેટિવ ટુ માઇનસ થ્રી અને એ જ માઇનસ થ્રી જોડે શું આવશે સમૃદ્ધ અંતરાળ તો આ રીતે આપણને માઇનસ ઇન્ફિનેટીવ ટુ માઇનસ થ્રી મળશે માઇનસ થ્રી જોડે આપણે અંતરાલ રાખેલું છે ઓકે તો આ થયો પ્રશ્ન નંબર સાત ચાલો એ જ રીતે પ્રશ્ન નંબર નવ નો અભ્યાસ કરીએ તો નવ ની રકમ એક્સ પ્લસ એક્સ અપોન ટુ પ્લસ એક્સ અપોન થ્રી લેસ દેન ઇલેવન ચલો આ રીતનું પદ છે હવે આ બાજુએ આપણે ફક્ત લસા લઈ લઈએ અથવા બંને બાજુ લસા લઈશું તો પણ ચાલશે તો હવે લસા લઈશું તો ખરેખર શું થશે બંને બાજુએ તો ત્રણ અને બેનો લસા છ થશે છ વડે આખા સમીકરણને આપણે ગુણી દઈએ છીએ તો છ એક્સ વધતા ત્રણ એક્સ વધતા બે એક્સ લેસ દેન છાસઠ બધાને આપણે છ વડે ગુણીએ છીએ માટે આ બાજુ થશે અગિયાર એક્સ લેસ દેન છાસઠ તો એક્સ લેસ દેન છાસઠ ભાગે અગિયાર એનો મતલબ કે છ એક્સની કિંમત છ કરતાં નાની આપણને મળે છે હવે એક્સની કિંમત છ કરતાં નાની મળે છે તો સ્વાભાવિક છે કે છ કરતાં નાની દરેકે દરેક વાસ્તવિક સંખ્યાઓનો એમાં સમાવેશ થાય માટે એમનો ઉકેલ ગણ શું આવશે માઇનસ ઇન્ફિનિટીવ ટુ સિક્સ અને છ કરતા નાની સંખ્યાઓ છે માટે છ જોડે પણ વિવૃત અંતરાલ આવશે અને ઇન્ફિનેટિવ અહીંયા માઇનસ ઇન્ફિનિટીવ આવે છે તો ત્યાં તો હંમેશા વિવૃત અંતરાલ આવવાનું છે જો લેસ ઓર ઇક્વલ હોય કે ગ્રેટર ઓર ઇક્વલ હોય તો જે તે સંખ્યા જોડે સંવૃત અંતરાલ આવી શકે પણ જો એકલું લેસ દેન કે એકલું ગ્રેટર દેન હોય તો હંમેશા વિવૃત અંતરાલ જ આવશે બરાબર ચલો અગિયારમાં આપણે જોઈએ તો અગિયારની રકમ આપી છે થ્રી કાઉસમાં એક્સ માઇનસ ટુ અપોન ફાઇવ લેસ ઓર ઇક્વલ ફાઇવ કાઉસમાં ટુ માઇનસ એક્સ અપોન થ્રી ચલો મિત્રો પાંચ અને ત્રણનો લસા પંદર થશે તો પંદર વડે ગુણી દઈએ તો અહીંયા નવ કાઉસમાં એક્સ માઇનસ બે અહીંયા પચીસ કાઉસમાં બે માઇનસ એક્સ તો નવ એક્સ માઇનસ અઢાર પચીસ દૂના પચાસ માઇનસ પચીસ એક્સ હવે માઇનસ પચીસ એક્સ આ બાજુ લઈ જઈએ માઇનસ અઢાર ને પેલી બાજુ લઈ જઈએ તો નવ એક્સ વત્તા પચીસ એક્સ લેસ ઓર ઇક્વલ પચાસ વત્તા અઢાર તો આ બંનેનો સરવાળો થશે ચોત્રીસ એક્સ અને આ બંનેનો સરવાળો થશે અડસઠ હવે આપણે ચોત્રીસ વડે ભાગીએ છીએ તો શું થવાનું છે ચોત્રીસ વડે ભાગીશું તો તો માટે એક્સ લેસ ઓર ઇક્વલ ટુ કારણ કે લેસ ઓર ઇક્વલ છે તો એ લેસ ઓર ઇક્વલ ચાલ્યું આવવાનું છે ક્લિયર તો એક્સ લેસ ઓર ઇક્વલ ટુ છે એનો મતલબ કે બે કે બે કરતા નાની તમામે તમામ વાસ્તવિક સંખ્યાઓ આવશે તો માટે એમનો ઉકેલ ગણ કેટલો મળશે માઈનસ ઇન્ફિનેટિવ ટુ 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 જોડે સમૃત્ત અંતરાલ અને આ બાજુ માઈનસ ઇન્ફિનેટીવ તો આ છે પ્રશ્ન નંબર અગિયાર ચલો બાર એ પ્રમાણે તમે હોમવર્ક છે એના પછી આપણે તેરમાં જોઈએ તો તેરની રકમ છે ટુ કાઉસમાં ટુ એક્સ પ્લસ થ્રી માઇનસ ટેન લેસ દેન સિક્સ કાઉન્સમાં એક્સ માઇનસ પ્રશ્ન નંબર તેર અહીંયા જે પણ રકમ આપી છે એની અંદર સૌથી પહેલું કામ આપણે અહીંયા બેને ગુણી દઈએ છીએ તો ચાર એક્સ વત્તા છ માઇનસ દસ અહીંયા છ ગુણી દઈએ છીએ છ એક્સ માઇનસ બાર બરાબર ચલો એક્સવાળા પદો પેલી બાજુ કેમ કારણ કે છ એક્સ મોટા છે ચાર એક્સ નાના છે અને અચળ પોતો બધા જ આ બાજુએ છ 10 દસ એટલે માઇનસ ચાર માઇનસ બાર આ બાજુ આવશે તો પ્લસ બાર છ એક્સ માઇનસ ચાર એક્સ ચલો આ કિંમત છે આઠ અને અહીંયા બે એક્સ ચલો બે વડે ભાગી દઈએ છીએ તો ચાર લેસ એક્સ હવે ચાર લેસ છે તો સ્વાભાવિક છે કે એક્સની કિંમત ચાર કરતાં કેવી મળવાની છે મોટી તો માટે એનો ઉકેલ ગણ શું લખાશે જો ચાર કરતાં મોટી છે તો ચાર જોડે વિવૃત અંતરાલ અને ચાર કરતાં મોટી તો એનો મતલબ કે ધન ઇન્ફિનિટીવ સુધીની સંખ્યાઓ મળશે તો આ છે તેરમો પ્રશ્ન ચલો એવી જ રીતે પંદરમો પ્રશ્ન તો પંદરની રકમ જોઈએ તો એક્સ અપોન ફોર આપે છે લેસ દેન ફાઇવ એક્સ માઇનસ ટુ અપોન થ્રી માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી ચલો હવે ચાર ત્રણ અને પાંચ આ પ્રમાણે આપણી પાસે ત્રણ સંખ્યાઓ છેદમાં છે તો સ્વાભાવિક છે કે એમનો લસા કેટલું થાય તો ચાર ત્રણ અને પાંચનો લસા ટોટલ થશે સાઠ બરાબર હવે સાહીઠ લસા છે તો આપણે આખા પદને સાહીઠ વડે ગુણવા પડે તો ધારો કે પહેલાને સાહીઠ વડે ગુણીએ છીએ તો ત્યાં થશે પંદર એક્સ ચલો અહીંયા સાઈઠ વડે ગુણીએ છીએ તો ત્રણ ઉડી જશે એટલે વીસ વધશે વીસ કાઉસમાં પાંચેક્સ માઇનસ બે અહીંયા સાઈઠ વડે ગુણીએ તો સાહીઠનો પાંચ સાથેનો છેદ જશે એટલે બાર વધશે તો બાર કાઉસમાં સાત એક્સ માઇનસ ત્રણ તો પંદર એક્સ લેસ દેન વીસ પાંચ સો એક્સ માઇનસ ચાલીસ માઇનસ બાર સાત ચોર્યાસી એક્સ પ્લસ બાર ત્રણ છત્રીસ હવે પહેલું પદ અહીંયા જે તે પદો છે એનું આપણે એ રીતે સાદરૂપ આપી દઈએ તો સો એક્સ અને માઇનસ ચોર્યાસી એક્સ ચલો પેલા સાધુ રૂપ આપી દઈએ છીએ પંદર એક્સ લેસ દેન સો એક્સ માઇનસ એક્સ એટલે સોળ એક્સ ચલો છત્રીસ માઇનસ ચાલીસ માઇનસ ચાર પંદર એક્સને પેલી બાજુ લઈ જઈએ માઇનસ ને આ બાજુ લઈ દઈએ ચાર લેસ દેન સોળ એક્સ માઇનસ પંદર એક્સ તો ચાર લેસ દેન સોળ એક્સ માઇનસ પંદર એક્સ એટલે કે એક્સ તો કે ચાર લેસ ધેન એક્સ થશે હવે ચાર લેસ ધેન એક્સ છે ઓકે એનો મતલબ કે એક્સની કિંમત ચાર કરતાં કેવી છે મોટી છે તો માટે એનો ઉકેલ ગણ જે આપણે આગળના દાખલા માલ શીખ્યા હતા તેરમાં એ જ પ્રમાણે ઉકેલ ગણ વિવૃત ફોર ટુ ઇન્ફિનિટીવ આપણને મળે ચલો એ જ રીતે સોળમું હોમવર્ક રહેશે હવે મિત્રો અહીંયા સોળ સુધીના જે પણ દાખલા હતા એનો આરમાં ઉકેલ શોધવાનો હતો હવે સત્તર થી વીસ સુધીના જે પણ દાખલા છે એમનો ઉકેલ મેળવવાનો છે અને સંખ્યા રેખા પર એમને દર્શાવવાનું છે તો એમાં આપણે અઢાર અને વીસ બંનેને ગણવાનો પ્રયત્ન કરીએ છીએ તો પ્રશ્ન નંબર અઢાર આપ્યું છે ફાઈવ એક્સ માઇનસ થ્રી ગ્રેટર ઓર ઇક્વલ થ્રી એક્સ માઇનસ ફાઈવ ચાલો સૌથી પહેલાં થ્રી એક્સ આ બાજુ લઈ જઈએ માઇનસ થ્રીને પેલી બાજુ લઈ જઈએ તો ફાઇવ એક્સ માઇનસ થ્રી એક્સ ગ્રેટર ઓર ઇક્વલ થ્રી માઇનસ ફાઇવ કે આ માઇનસ થ્રી આ બાજુ આવશે એટલે પ્લસ થ્રી અને માઇનસ ફાઈવ ફાઇવ એક્સ માઇનસ થ્રી એક્સ એટલે ટુ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ માઇનસ ટુ તો એક્સ ગ્રેટર ઓર ઇક્વલ માઇનસ ટુ ટુ એટલે માઇનસ વન આપણે ટુ વડે વાગીએ છીએ તો અસમતામાં કોઈ જ ફેરફાર થવાનો નથી તો આ પ્રમાણે કિંમત માઇનસ એક અને એનાથી મોટી મળે છે તો માટે એનો ઉકેલ ગણ શું થશે માઇનસ એક અને એનાથી મોટી તો મોટી છે તો એનો મતલબ હંમેશા પ્લસ ઇન્ફિનિટી સુધી જવું પડશે અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ છે માટે ત્યાં આપણે શું કર્યું છે સમૃદ્ધ અંતરાલનો ઉપયોગ કરેલો છે હવે આપણે એમનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો કે સંખ્યા રેખા પર નિરૂપણ એટલે જે ઉકેલ મળેલો છે એનું આપણે નિરૂપણ કરવું છે તો આ રીતે આપણે સંખ્યા રેખા લઈ લઈએ અહીંયા જીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એક બે ત્રણ ચલો માઇનસ એક જોડે સમૃદ્ધ અંતરાલ છે તો માઇનસ એક ઉપર ગાટુ ટપકું અને ત્યાંથી પ્લસ ઇન્ફિનેટિવ એનો મતલબ કે આ પ્રમાણે પ્લસ ઇન્ફિનેટિવ આવશે બરાબર તો માઇનસ એકથી પ્લસ ઇન્ફિનેટિવધીનું પદ આવશે તો આજ જ આપણા માટે શું થઈ ગયું કહેવાશે સંખ્યા રેખા પર નિરૂપણ ઓકે તો આ રીતે ચલો હવે અઢાર પછી આપણે પ્રશ્ન નંબર વીસ નો અભ્યાસ કરીએ તો વીસ ની રકમ જોઈએ એક્સ અપોન ટુ ગ્રેટર ઓર ઇક્વલ ફાઈવ એક્સ માઇનસ ટુ અપોન થ્રી માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી અપોન ફાઈવ અહીંયા જે પણ ત્રણ પદો આપ્યા છે એ ત્રણ પદો માટે ફાઇવ થ્રી અને ટુ એમનો લસા લઈએ તો લસા થર્ટી એટલે કે ત્રીસ થશે તો આખા જ સમીકરણને આપણે ત્રીસ વડે ગુણી દઈએ તો ચલો અહીંયા ત્રીસ વડે ગુણીશું તો બેનો છેદ ઉડશે એટલે પંદર એક્સ ગ્રેટર ઓર ઇક્વલ અહીંયા ત્રીસ વડે ગુણીશું ત્રણનો છેદ ઉડશે દસ કાઉસમાં પાંચ એક્સ માઇનસ બે અહીંયા ત્રીસ વડે ગુણીશું તો પાંચનો છેદ ઉડશે છ કાઉસમાં સાત એક્સ માઇનસ ત્રણ તો માટે પંદર એક્સ ગ્રેટર ઓર ઇક્વલ પચાસ એક્સ માઇનસ વીસ સાત છ બેતાલીસ એક્સ પ્લસ છ ત્રણ અઢાર હવે સાદુરૂપ આપી દઈએ પચાસ એક્સ માઇનસ બેતાલીસ એક્સ એટલે આઠ એક્સ અઢાર માઇનસ વીસ એટલે માઇનસ બે ચલો આઠ એક્સ આ બાજુ જશે પંદર એક્સ માઇનસ આઠ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ માઇનસ બે હવે પંદર અને આઠની બાદ બાકી તો એ સાત એક્સ ગ્રેટર ઓર ઇક્વલ માઇનસ બે હવે સાત વડે ભાગવા છે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ માઇનસ ટુ અપોન સેવન હવે મિત્રો માઇનસ ટુ અપોન સેવન એટલે ખરેખર એ કઈ જગ્યાએ આવશે તો જુઓ અંશ કરતા છેદ મોટો છે એનો મતલબ કે માઇનસને ભૂલી જઈએ તો બે ભાગ્યા સાતની કિંમત જીરો ને એકની વચ્ચે આવે બરાબર છે હવે જીરો ને એકની વચ્ચે આવે છે એને માઇનસ વડે ગુણીએ છીએ તો એ જીરો માઇનસ એકની વચ્ચે આવશે તો આપણે એ પ્રમાણે એમને લખવું પડશે તો હવે એમનો ઉકેલ ગણ લખીએ તો માટે ઉકેલ ગણ માઇનસ ટુ અપોન સેવન અને એનાથી મોટી કિંમત તો શું મળશે સંવૃત માઇનસ ટુ બાય સેવન ટુ પ્લસ ઇન્ફિનિટીવ ચલો હવે એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ આપણે કરીએ સંખ્યા રેખા પર નિરૂપણ તો એ શું થશે આ રીતે આપણી પાસે સંખ્યા રેખા છે જીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એક બે ત્રણ ચલો હાલ વાત કરીએ પ્રમાણે માઇનસ બે ભાગ્યા સાત એ ખરેખર કઈ જગ્યાએ આવશે ઝીરો અને માઇનસ એકની વચ્ચે અંદાજે આ જગ્યાએ તો આ જગ્યાએ આપણે માઇનસ બે ભાગ્યા સાત નોંધી દઈએ છીએ ચલો હવે માઇનસ બે ભાગ્યા સાત જોડે અહીંયા ગ્રેટર ઓર ઇક્વલનો સંકેત છે મતલબ એ તો કેવું ટપકું આવશે ગાટુ અને એનાથી એક્સની કિંમત કેવી છે મોટી છે મોટી છે તો પ્લસ ઇન્ફિનિટીવ સુધીની બધી જ કિંમતો આપણને મળી શકશે તો આ રીતે આપણે એનો જવાબ વિચારી શકીએ તો આ થયું સંખ્યા રેખા ઉપર નિરૂપણ તો મિત્રો અહીંયા જે વીસ દાખલા સુધીના જે પણ દાખલા હતા એમાં ડાયરેક્ટ જ તમને રકમ આપેલી હતી અને એ જ રકમનો ઉપયોગ કરીને આપણે ડાયરેક્ટ ઉકેલ શોધવાનો હતો યા તો એમને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું હતું પરંતુ જે ઉદાહરણ સાત અને આઠ અને દાખલા નંબર એકવીસથી છવ્વીસ જે છે એમાં તમને કોઈક વાક્ય રચના સ્વરૂપે રકમ આપેલી છે અને એનો ઉપયોગ કરીને સૌથી પહેલાં તો આપણે અસમતા બનાવવાની થશે અને એ જ અસમતાના ઉપયોગથી આપણે એનો ઉકેલ શોધવાનો થાય એટલે કે જે તે ઊટ પ્રશ્ન સ્વરૂપનો અહીંયા પ્રશ્ન આપેલો છે એનો જવાબ મેળવવાનો થશે તો એ પ્રશ્નોને આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું